विगतवार समाचार पर नजर करी तो राजकोट कांग्रेस नेताए ज विरोध पक्ष विरोध ने नाटक गणाव्यु छे। कांग्रेस नेता धरम कांबलिया गृहमंत्री ने पत्र लख्यो छे, रस्ता पर विरोध थी राहदारी ने हालाकी पड़ती होवानो दावो करायो। पुलिस की मश्करी ने अपमान थतो होवानी पण लागणी व्यक्त करी छे। कांग्रेस नेताओ छे ते विरोधना नामे नाटक करनारनी सामे फरियादनी मांग करी छे। फरियाद सहित कड़क पगला लेवा माटे हाल तो मांग करवामां आवी छे। एसोसिएट एडिटर धर्मेश वैद्य जोड़ाई गया छे। धर्मेश जी, राजकोट कांग्रेस नेताओ जो हवे विरोध पक्ष विरोध ने नाटक गणावी रहा छे, आ बे फाट केम पड़ी गई छे? चौक्स भाविका, राजकोट कांग्रेस में नवा संगठन पछी तूटू तूटू घना अग्रणी जूथ अलग अलग काम कर रहा है। त्यारे बे दिवस पूर्वे जयरे कांग्रेस द्वारा शहर कांग्रेस द्वारा मोंघवारी और जिग्नेश मेवाणी धरपकड़ मुद्दे जो विरोध प्रदर्शन थूं, राजकोट कांग्रेस नेता धरम कांबलिया ज विरोध कर विरोध ने नाटक गणाव्यो। कांग्रेस नेता धरम कांबलिया खुद गृहमंत्री ने पत्र लिख्यो कि रस्ता पर विरोध ने नाम रस्त रोकने कारण राहदारी ने तकलीफ पड़ी है, पुलिस की मस्करी ने अपमान थतु होवानी लागणी व्यक्त करी है। कांग्रेस नेताए आवा विरोध ने नामे हत्या करता लोग सामे एफआईआर करी पगला लेवानी पण मांग करी है। आम कांग्रेस ना ज विरोधनो कांग्रेस विरोध पक्ष ना विरोध ने नाटक गणी रहा होय आवुं धरम कांबलिया करता स्थानिक कांग्रेस में जूथवाद बहार आव्यो छे। कांग्रेस नेता धरम कांबलिया गृहमंत्री ने पत्र लखता भारे चर्चास्पद बन्यु छे। जी भाविका, बिल्कुल धर्मेश जी धन्यवाद जोड़ावा बदल। तो कांग्रेस ना नेता धरमभाई कांबलिया पण आपणी साथे जोड़ाई गया छे। धरमभाई, कांग्रेस ना ज नेताओ क्यांक नाटक करे छे, राहदारियों ने परेशानी थाय छे, ते प्रकारनो पत्र आपे लख्यो छे, शुं कहेशो पहला तो आ संदर्भे? ना, कांग्रेस ना नेताओ माटेनो पत्र छे ज नहीं, कांग्रेस नी वात पण आमां नथी। गत 13 तारीखना रोज मैं राजकोट अस्मिता राजकोट बचावा माटे नामांकित लोको चेम्बर ऑफ कॉमर्स बार काउंसिल आईएमए અને તજજ્ઞ અને ગાંધીવાદી લોકો સારા લોકો માજી મેયર એવા લોકોનું એક મીટ રાખેલ હતી। એમાં આપણે રાજકોટ માટે શું કરી શકીએ, આપણે આપણું આપણી પોતાની શું ફરજ છે એના માટેનું એક કાર્યક્રમ રાખેલો હતો। રાજકોટમાં આજની કાયદો વ્યવસ્થા, રાજકોટમાં સ્કૂલમાં ડ્રગ્સ પહોંચી ગયું છે, ઘણા લોકો આજે ખૂની મરતી, એવા ઘણા બધા પ્રશ્નો રાજકોટ ઉપર આજે આવી થઈ ગયેલ છે। ત્યારે એના માટે ચર્ચા થઈ। આ બીજો મુદ્દો એવો છે કે રોજ આવા 4-5 લોકો ગમી લોકો આપે જે ગૃહમંત્રીને પત્ર લખ્યો છે તેમાં શું રજૂઆત કરી છે? એમાં રજૂઆત એ જ કરી છે કે રાજકોટની અંદર રાજકોટની પોલીસની ગરિમા અને પોલીસને એક નવતંકી સાબિત કરે છે। આવા 4-5 લોકો રોજ બરોજ આવા રસ્તાઓ વચ્ચે આંદોલન કરી અને રાહત જોઈ રહ્યા છે। 4-5 લોકો રસ્તા વચ્ચે આંદોલન કરે છે અને પોલીસની ગરિમા નથી જાળવતા, એવા કોઈ વ્યક્તિગત નામ દેવા જેવા છે નહીં। આવા લોકો વારંવાર આ બધી પ્રવૃત્તિ કરતા, એના હિસાબે સિનિયર સિટીઝન છે, સ્કૂલે જતા બાળકો છે, 108 કોઈ હોસ્પિટલે જતું હોય, એને વારંવાર નુકસાન પહોંચે છે। અને આ લોકોનું પોલીસ સાથે એવું સેટિંગ હોય છે કે ફોટા પાડે, એને હેડક્વાર્ટર લઈ જાય, ત્યાં ચા પાણી પીવડાવી અને પાછા મુક્ત કરે અને પોતાની જાતને આગેવાન સમજે છે। લોકો કયા પક્ષના છે ધરમભાઈ? કોઈ પણ પક્ષના બેન હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ હોય, કોઈ પણ પક્ષ, આવા રાજ પ્રજા આવી સહન કરી શકશે નહીં। એના માટે અમે માંગણી કરવા નહીં કે ચોક્કસ કણકોટ જેવી જગ્યામાં દૂર વિરોધ કરે છે, કોંગ્રેસ પણ રસ્તા પર ઉતરે છે, એટલે કોંગ્રેસના નેતાને પણ આપ કહી રહ્યા છો? વિરોધ કરેની સામે વાંધો નથી, વિરોધનો એક ચોક્કસ પ્રકાર હોય છે। આવા ડમી લોકો નેતા બની ગયેલ લોકોની વાત છે કે જે 4-5 લોકો જ હોય છે અને ખાસ વારે રાજકોટની પ્રજાને બાનમાં લીએ છે અને રાજકોટને હેરાન સાથે જોડાયેલા રહેશો। મહેશભાઈ રાજપૂત કોંગ્રેસના નેતા પણ આપણી સાથે જોડાઈ ગયા છે। મહેશભાઈ, આપના જ પક્ષના નેતા છે, તેમણે ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખ્યો છે કે પોલીસની ગરિમા જળવામાં નથી આવી રહી, ક્યાંક વિરોધના નામે નાટક કરવામાં આવે છે, શું કહેશો આપ? એ એમની અંગત લાગણીઓ, એને જે કોઈ દર્શાવી હશે એની અંગત લાગણીઓ છે। જ્યારે જાહેર પ્રજાની હિતની વાત હોય, પ્રજાની હિત માટે કોઈ પણ સંજોગોમાં જ્યારે સરકારની આંખો ના ખુલતી હોય, સરકારના કાનો ન ખુલ્લા રહેતા હોય, ત્યારે પ્રજાએ રોડ ઉપર આવવું પડે અને રોડ ઉપર આવી અને એને આંદોલન કરવું જ પડતું હોય છે અને કરવું જ પડે। ત્યારે વાત રહી એમ્બ્યુલન્સની કે એની કે સિનિયર સિટીઝનોની, તો
જ્યારે આંદોલન ચાલતું હોય, કઈ પ્રકારનું આંદોલન છે એની અંદર હંમેશા આંદોલનકારીઓ છે એમ્બ્યુલન્સને, એને હંમેશા એને ક્યાંય આડા આવે કે ક્યાંય એને નુકસાન થઈ શકે કોઈ પેશન્ટને, એવું ક્યારેય કોઈ આંદોલનમાં હજી સુધી મેં જોયું નથી. પણ છતાં ધરમભાઈનું કાંઈ પર્સનલ પોતાનું રીઝન કાંઈ હોય તો વાત જુદી છે. બાકી આંદોલન તો થાય, અને આંદોલન ન થાય તો ક્યારે આ સરકારની આંખો કે એના કાન ખુલ્લા રહેતા નથી. બિલકુલ ધરમભાઈ, બે પાંચ લોકોના નામ કહી શકાય કે વાત કહી રહ્યા છે, બે પાંચ લોકો કહી રહ્યા છે, બે પાંચ લોકોના નામ નથી લઈ રહ્યા. શું લાગી રહ્યું છે મહેશભાઈ, બે પાંચ લોકો કોણ હશે? હવે એ તો એમને એમને જે ધ્યાનમાં આવ્યું હોય એ મુજબ એ જ કહી શકે, કારણ કે હું તો કહી ના શકું. બાકી જે મેં તમને કીધું એમ કે આંદોલનકારીઓને પણ ખબર હોય છે કે કોનો ધ્યાન રાખવું, અને જ્યારે એમ્બ્યુલન્સની વાત હોય ત્યારે એમ્બ્યુલન્સને આંદોલનકારીઓ પોતાની ધરપકડ પોલીસ કરતી હોય તો પણ કરવા દે છે, કારણ કે જે એમ્બ્યુલન્સમાં જે ધરમભાઈ તો કહે છે કે ફોટા પડાવે છે ને ત્યારબાદ ત્યાં જ પોલીસની પાસે બેસીને ચાપીને પાછા પરત આવી જાય છે. મેં તમને જેમ કીધું એમ કે એ ધરમભાઈ નો પર્સનલ છે, ધરમભાઈ એવા કોઈ વ્યક્તિઓને જોયા હશે તો એ એમને ખબર હોય, એને તો હું તો ના કહી શકું કે એ કોના વિશે કહેવા માંગે છે. ધરમભાઈ શું કહેશો આપ? રાજકોટની પોલીસને કાયદો વ્યવસ્થા જાળવવાની પ્રથમ ફરજ છે, રાજકોટના કલેક્ટરની પણ જવાબદારી છે, રાજકોટ અસ્મિતા રાજકોટ બચાવવા માટેનું મેં બીડું ઝડપ્યું છે. એમાં આવા કોઈ પણ જે રોજ બરોજ રાજકોટની પ્રજાને બાનમાં લેશે તો હું પોતે હાઈકોર્ટમાં પોલીસ કમિશનર ઉપર કેસ કરવાનો છું. આપે કહ્યું કે કેટલાક એવા તત્વો છે ક્યાંક આ પ્રકારે પ્રજાને બાનમાં લે છે, પરંતુ કોણ? પોલીસને ખબર જ છે, પોલીસને ખબર. ના ના, આપની પાસેથી જાણવા માંગીએ છીએ કોણ છે તે, રાજકોટની પ્રજાને પરેશાન કરે છે. હું જે તે સમયે હવે પોલીસ કમિશનરને એના કટિંગ પણ આપીશ, અને હવે આવનાર દિવસોમાં કલેક્ટરને પોલીસ કમિશનરને હું પોતે રૂબરૂ મળીશ. અને ધરમભાઈ, જો કે બિલકુલ ધરમભાઈ, જો કે એ જ કહી શકાય કે હેરાન કરનાર કે ક્યાંક પ્રજાને કરણગત કરનાર વ્યક્તિઓ કોંગ્રેસ પક્ષના હશે તો શું કરશો આપ? કોંગ્રેસ પક્ષના નેતાઓની સામે પણ સ્ટેન્ડ લેશો? કોંગ્રેસ પક્ષના પ્રજાને હેરાન કરવા માટે કોઈ એવા કાર્યક્રમ થતા નથી, અને પ્રજાને હેરાન કરવા માટે કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય કે આપ હોય, કોઈ પણ જો રાજકોટની પ્રજાને હેરાન કરતી થશે તો તેમની પણ એમની વિરુદ્ધ પણ અમે રજૂઆત કરશું. કોઈ પણ આંદોલન કાર્યક્રમ હોય, જે પ્રકારે આપે કહ્યું કે રસ્તા પર વિરોધથી રાહદારીઓને હાલાકી પડતી હોય તો કોંગ્રેસ પક્ષ જ ક્યાંક વિરોધ નોંધાવતું હોય તો તેની સામે પણ આપ અવાજ ઉઠાવશો? અરે બેન, અમે એવું છે કે વિરોધ કરવા માટેના પણ પ્રકારો હોય છે. તમે પ્રજાને બાનમાં ન લઈ શકો, તમારી પાસે તમે કલેક્ટર ઓફિસ માં જઈ શકો, પોલીસ કમિશનર ઓફિસ માં જઈ શકો, તમે રાજકોટની પ્રજાને શું કામ બાનમાં લ્યો છો? સિનિયર સિટીઝન છે, બાળકો છે, ગર્ભવતી મહિલાઓ છે, 108 છે, હેરાન થાય છે. પરંતુ મહેશભાઈ તો કહી રહ્યા છે કે કોઈ પણ સિનિયર સિટીઝન કે પછી આ પ્રકારે કોઈ બાળકો હેરાન થાય, કોઈ એમ્બ્યુલન્સ ને ક્યાંક આડે નથી આવતા. જવાબદારી છે રાજકોટ કાયદો વ્યવસ્થાની, જવાબદારી છે મારી કે બીજા કોઈની જવાબદારી નથી. રાજકોટની પ્રજાને ખબર છે, રાજકોટની પોલીસને પણ ખબર છે. મહેશભાઈ શું કહેશો આપ? મેં તો જેમ કહ્યું એમ બેન કે આંદોલનકારીઓને પણ ખબર હોય છે કે 108, પરંતુ ધરમભાઈ આપના જ પક્ષના નેતા છે ને, તમને કહી રહ્યા છે કે જો કોંગ્રેસ પક્ષના નેતાઓ પણ આ પ્રકારે ક્યાંક વિરોધ કરતા હશે તો તેમની સામે પણ અવાજ ઉઠાવશે. કોંગ્રેસ પક્ષ હંમેશા પ્રજાના હિતમાં કામ કર્યું છે, પ્રજાને ક્યાંય કનરક થાય અને હેરાન થાય એવું ક્યારેય કર્યું નથી. આ દેશને આઝાદ કરાવનારી આ કોંગ્રેસ છે, અને કોંગ્રેસ રોડ ઉપર આવી ત્યારે જ આ દેશ આઝાદ થયો હતો, અને એ જ રીતે આજની સરકારની વિરોધથી રાહદારીઓ પરેશાન થાય છે. મેં જેમ કીધું એમ કે રાહદારીઓ પરેશાન થાય એવું કોઈ કાર્ય આજ સુધી કોંગ્રેસ પાર્ટીએ કર્યું નથી, ભવિષ્યમાં પણ નહીં કરે. અને જે 108 ની વાત રહી તો 108 ની અંદર જે વ્યક્તિ છે એની કિંમત શું છે એ કોંગ્રેસ પાર્ટીને ખબર છે. એટલે હજી આજ સુધી ક્યાંય એવો બનાવ નથી બન્યો કે કોંગ્રેસ પાર્ટી આંદોલન કરતી હોય અને 108 ને ઉભું રહેવું પડ્યું. ભાઈ બિલકુલ, ધરમભાઈ અને મહેશભાઈ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. તો બંને નેતાઓ છે ક્યાંક કહી રહ્યા છે, કોંગ્રેસ પક્ષના જ નેતાઓ છે, પરંતુ એક નેતા ક્યાંક રાહદારીઓ છે તે રસ્તા પર પરેશાન થતા હોય ક્યાંક વિરોધને કારણે, ને બીજા નેતા એમ કહી રહ્યા છે જો રસ્તા પર ન ઉતરે તો ક્યાંક સરકારની સામે અવાજ ન ઉઠાવી શકે. એક જ પક્ષમાં બે વિરોધાભાસી નિવેદન સામે આવી રહ્યા છે.